હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ, અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા સમય પછી આજે બ્લોગની શરૂઆત કરી છે. એ પણ ક્યારે કરી છે કે તો કે બપોરે 12:30 આસપાસ કરી છે, કારણ કે એક્ઝેક્ટ ટાઈમ ખ્યાલ નથી. કારણ કે આજે બ્લોગ બનાવવાનું મૂડ નહોતું, પણ છતાંય એમ થઈ ગયું કે ના, આજે બ્લોગ બનાવવો છે. તો પછી કંઈ વાત તો વિચાર્યા વગર આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. જોઈએ બ્લોગ ક્યાં હું એમ જવાનું છે એ કોઈ પણ જાતની મને ખબર નથી. અને આપણે મસ્ત મજાના અત્યારે આવ્યા છીએ ટેરેસ ઉપર બ્લોગની શરૂઆત કરાવવા માટે. આવો મસ્ત મજાનું લોકેશન છે, અને આજે ઘણા દિવસ પછી આજે એમ કહેવાય કે સુરત દાદા તડકો કાઢ્યો છે, કારણ કે મસ્ત મજાની મજા આવે એવો તડકો છે. એટલા માટે આજે, કારણ કે લાંબા સમય પછી તડકો આવ્યો ને, આજે મજા આવી જાય. કારણ કે તડકો વિટામિન ઘટતા હોય ને, આજે સુરત દાદા પ્રોવાઈડ કરવા આવ્યા છે. અને મસ્ત મજાના જો કહેવા લાઈન બધ નથી દેખાતા, હવે દેખાય. એવું મસ્ત મજાના લાઈન બધ કબૂતરા બેઠા છે. એવું ડિસિપ્લિન તો આપણે ક્યારે શીખશું એ ખબર નથી. અહીંયા સામે પણ બેઠા છે મસ્ત મજાના. તો આવું કંઈક છે તો મળીએ. હવે આપણે જઈએ છીએ શોરૂમે. આજે એકચ્યુઅલીમાં હું જમવાયો હતો ને બ્લોગિંગની શરૂઆત કરી છે, તો હવે આપણે જઈએ ગાયગા શોરૂમે અને તમને ત્યાં જઈને મળીએ કે હું થવાનું હોય હું નહીં. સાથે સાથે પ્રદીપભાઈ, પવનભાઈ એ બધાને પણ મળાવીશું ઘણા દિવસ પછી. તો બન્યા રહ્યો બ્લોગમાં. હવે આપણે નીકળીએ શોરૂમ માટે, તો બન્યા રહેજો બ્લોગમાં. તમે શું કહો પવન ભાઈ? બસ અત્યારે કોઈ સેલિબ્રિટી આવ્યા ભાઈ, પ્રદીપભાઈ દુકાન એને મળવા આવ્યા અમે તો ભાઈ. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ ભી. અરે ભાઈ, આપણા આમ બેવાથી કોણ સેલિબ્રિટી છે? આ બધા એમ કે તમે વાયરલ થઈ ગયા, વાયરલ થઈ ગયા, શું કરવાનું છે? ના ના, બરોબર છે, પવનભાઈ વાત સાચી છે, તમે વાયરલ થયા હતા. હવે ઓલા કેશોદના નમગાર અંબાવાડી નો નંગ તું હો મોટો, હું નથી ભાઈ. બે નંગ ભેગા થયા હોય, કઈ થયા હોય, હોય તો થયા હોય. ગિરિરાજ નો નંગ, કેશોદ નો નંગ ભાઈ, હું એ આ બધું. આજ તમારી ઇજ્જત ના નીચ ધજાગરા ઉડે, નીલામ થાય અમારી ઇજ્જત આવી જાય. એ ફેમસ થવાનું નામ થવું પડે, થવું પડે, થવું પડે. બીજું કઈ કેશો પ્રદીપભાઈ, અમારી જનતા ને જાહેર જનતા ને બીજું આપડે આર્યન ભાઈ ને પવનભાઈ કઈ કેસે નવી પવન ભાઈ પવનભાઈ ઘરાક ની રાહ જોઈએ. હવે ઘરાકી ચાલુ થાય તો કઈ આપડા કામ માં વરગીએ. હમણાં તો નવરી ના છીએ, હમણાં હાવ નવરા બેઠા છીએ અમે બધા. એટલે જો આજે પ્રદીપભાઈ કીધું કે હાલો આજે વિડીયો બનાવી નાખીએ. કાલે ઓલા જાડિયા ભેગો, અમારા બેન ભેગો વિડીયો બનાવ્યા છે બે. એ બે વાયરલ થયા છે એટલા બધા એમ કે સેલિબ્રિટી સેલિબ્રિટી. ભાઈ અમે સેલિબ્રિટી નથી, અમે અહીંયા છીએ સેલિબ્રિટી. થવું ને ગુત્રી વિહાણી તો એને બ્લોગ બનાવતા આવજો. એ તો તારા મહેમાન છે ને, તું બનાવતો આવી જા. મહેમાન છે અમારા મહેમાન નો કહેવાય. હા તો વાંધો નહીં, ઉતારી આવું છું. મોજ કેર ઉતારી આવું છું. તૈયારીમાં સુસજ્જ થઈને રહેવાય ને, કારણ કે પબ્લિક ને હમણાં નવું કઈક વસ્તુ દેવાની છે યાર. મંજીરા લઈને વગાડો, અમે તો નતું કીધું તમે જાઓ. એટલે ભાઈ મેં કોઈ કઈ કીધું જ નથી. ભાઈ રેવા દો, મેં કઈ નથી કર્યું. હું ખુદ BSNL વાપરું, મારે આવે છે. સ્પેશિયલ કાર્ડ રાખ્યો હોય કોઈ પાસે નંબર જ નથી દેવાનો એ કાર્ડ ના. અને એ ઉપર વિડીયો આવવાનો છે ટૂંક જ સમયમાં, તો આપણી સાથે જોડાયેલા રહેજો ચેનલમાં.
તો બન્યા જો બ્લોગમાં, હજી બ્લોગ એન્ડ નથી કરવાનો, હજી આપણી સાંજે આપણી સાથે અંકિતભાઈ નામક વાવાઝોડું આપણી સાથે જોડાવાનું છે સાંજે. તો બન્યા રેજો બ્લોગમાં. શું વાત કરે? એટલે મારો મિત્ર હવે. તમે તો કયું વાવાઝોડું સમજી ગયા હતા? ઓલું સમજ્યા હતા ભાઈ? એવો મારો મિત્ર કોઈ નથી. આ તો એને હું ખાલી કહું, હુકમ નો ઈખો એમ કીધું કે પ્રદીપભાઈ ઉપાડ લેવાના, એટલે ઉપડી ગયા હોય ભાઈ. જયભાઈ આવ્યા હે આપણી પાસે ઘણા સમય પછી. જયલા ક્યાં ક્યાં રખડ્યું હોય તો કે આ બધાય ને અમારો જો એમાં એવું પેલા પેલા તો ભાવનગર. હા, ઈ તો ભાવનગર થી ગયો બગદાણા. હા, પગોડા. હા, પછી અહીંયા બીજો રસ્તા માં મહાદેવ મંદિર આવે પહાડનાથ કરીને છે. પછી હમણાં ક્યાં ગયો તો આમ જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢ સિટી માં ગયો તો ગિરનાર. તમને બધાને વિડીયો મોકલા હતા, બતાવ્યા હતા. જૂનાગઢ જાવું બેઠો હે કલાક થી આવ્યો હે જયલા ને, અત્યારે હું મળ્યો કલાક પછી. વધારે ગામમાં ઓલો આવવાનો હે અંકિત ભટ્ટ જોડાવાના છે સાંજે, તો એને પણ મળાવીશું બન્યા રેજો બ્લોગમાં.